निर्माण पल्स कार्यक्रम में आप सर्वेनो खूब खूब हार्दिक स्वागत है और हूँ छू मित्तल पटेल। निर्माण पल्स कार्यक्रम तमारा माटे स्पेशल हिंडोळाना दर्शन लईने आवे छे अने आजे हूँ आवी पहुँची छू मणिनगर विस्तार में आवेल राधा अने वल्लभना मंदिरे। अहींया पवित्रना हिंडोळे राधा अने वल्लभनु स्वरूप केटलू सुंदर रीते झूली रह्यू छे। एवं कहेवाय छे के भगवानने तमे नित्य दर्शन करो, नित्य पूजा पाठ करो, नित्य श्लोक बोलो तो भगवान तमारी समीप छे, तेओ भास तमने करावे छे, तमारो मन पवित्र बनावे छे। तो चालो साथे मळीने आजे पवित्रना हिंडोळाना दर्शन करिए। राधे राधे। राधे राधे। शुं नाम छे आपनुं? मारुं नाम ज्योतिबेन गांधी। અને જ્યોતિબેન, તમે આ મંદિરમાં ક્યારે ક્યારે આવો છો, કેવી રીતે ભગવાનના દર્શન કરો છો? હું લગભગ 35 વર્ષથી આવું છું મંદિરમાં, રોજ ઠાકોરજીની માળા બનાવું, હિંડોળા ભરી અમે બધી બહેનો સાથે મળીને, એવી રીતના અમે હું લગભગ 35 વર્ષથી રેગ્યુલર આવું છું। 35 વર્ષથી તમે રેગ્યુલર આવો છો, ઠાકોરજીના હિંડોળા ભરો છો અને રાધા અને કૃષ્ણ અહીંયા બિરાજમાન છે, તો કયા પ્રકારના હિંડોળા અહીંયા બનાવવામાં આવે છે? અમે શાકભાજીના છે, પછી ફ્રૂટના છે, બધા જુદા જુદા હિંડોળા ભરીએ, પછી શાકભાજીના હોય, ફ્રૂટના હોય, આજે પવિત્રાના છે, એટલે બધા હિંડોળા અમે રોજ ભરીએ બધી બહેનો સાથે મળી, અમે હિંડોળા ભરીએ છીએ બધી બહેનો સાથે। પવિત્રાના હિંડોળા એકાદશીએ કરવામાં આવતા હોય છે, 11 કરવામાં આવતા હોય છે, તો પવિત્રાના હિંડોળાનું શું મહત્વ રહેલું છે? પવિત્રાર મેનન ઠાકોરજી એમને કે મારા અંગીકાર કરો, એટલે કોઈ બી દિવસ કે માતા હર ના હોય ભગવાને તો પવિત્ર પણ આપણે એને અર્પણ કરી શકીએ ભગવાનને। એવું કહે છે કે ભગવાન કે ભવિષ્યમાં મને હર નહીં હોય પણ પવિત્ર હશે તો મને ચાલશે, એનાથી પણ હું રાજી છું એમ કે ભગવાન એવું કહે છે। સૃષ્ટિનો આ સર્જનહાર તો એને જે પણ આપો એમાંથી એ રાજી હોય છે। પૃથ્વી જેણે બનાવી છે, જેણે આખી સૃષ્ટિની રચના કરી છે, એ પ્રભુ તો ખૂબ દયાળુ છે, તો ભગવાનની કૃપા અને દયા તમારા પર ક્યારે વરસે છે? મારા ઉપર તો વર્ષોથી વરસેલી જ છે, મારા દીકરા બીકરા બધું એટલું સરસ છે કે ભગવાને મને ટાઈમ બી ઓછો, ઘર બી નજીક આપ્યું છે, મંદિર બી નજીક છે, સેવાનો લાભ મળે છે, સવાર આવું અત્યારે સાંજના આવીએ, એટલું બધું મંડળ બી અમારું પોતાનું લલિતા સત્સંગ મંડળ ચાલે છે, અમે ભજન કરવા જઈએ બધી બહાર। તો તમારી સાથે કેટલી બહેનો જોડાયેલી છે? મારી જોડે 25-30 બહેનો છે અત્યારે હાલમાં મારી પાસે। અને એ ઠાકોરજીની સેવા પૂજા કરો છો, આવી જ રીતે ઘણી બધી બહેનો અહીંયા આવે છે, નિત્ય ઠાકોરજીના દર્શન કરે છે, હિંડોળાના દર્શન કરે છે। રાધે રાધે। રાધે રાધે। શું નામ છે આપનું? ભાવનાબેન અમીન। અને ભાવનાબેન, તમે ક્યારે મંદિરે આવો અને ભગવાનની સેવા પૂજા કરો છો? અમે રાજભોગની આરતીમાં આવીએ, એ વખતે રાજભોગમાં ભગવાનની આરતી, પછી એમના સ્તુતિ પ્રાર્થના પાઠ એ બધું કરીએ છીએ અને ભગવાનને રીઝાવીએ છીએ। ભગવાનને રીઝાવો છો, અને કેટલી સખીઓ અહીંયા આવો છો? નિત્ય અહીંયા અમારે રાજભોગમાં 10-12 સખીઓ હોય, સખાઓ હોય, એ બધા આવતા હોય। તો રાજભોગના જે દર્શન હોય છે કે રાજભોગ જે ભગવાનને ધરાવવામાં આવે છે તેનું શું મહત્વ રહેલું છે? રાજભોગ વખતે ભગવાનને રાજભોગ ધરાવવામાં આવે છે અને ભગવાન બધાને દર્શન આપી અને બધાને તૃપ્ત કરે છે। મહત્વ શું રહેલું છે? મહત્વ રાજભોગમાં ભગવાન રાજભોગ આરોગે અને ભગવાનને અમે બધા એમને સ્તુતિ પ્રાર્થના કરી ગુણગાન ગઈએ છીએ। અને કેટલી સખીઓ અહીંયા આવે છે ગુણગાન ગાવા હિંડોળાને ભરવા માટે? હિંડોળા ભરવા માટે તો અમે 3-4 સખીઓ આવીએ, પણ એના કીર્તન કરવા માટે અમારા મંડળની બહેનો, બધા આજુબાજુના બધા વૈષ્ણવો બધા આવે અને ભગવાનના ગુણગાન ગાય છે। અને અહીંયા કયા કયા પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે ભગવાનના? અહીંયા લીલા મેવાના, સૂકા મેવાના, પવિત્રના, ફળના, ફૂલના અને મકાઈના બધાના હિંડોળા સજાવવામાં આવે છે। તો ભાવનાબેનને કયો હિંડોળો ભગવાનનો ગમે અને ભગવાન જ્યારે ઝૂલતા હોય તો ભાવનાબેનને આનંદ આવે ભગવાનને જોઈને? પવિત્રના હિંડોળે રે ઝૂલવા આવો સામળિયા, પવિત્રના હિંડોળે રે ઝૂલવા આવો સામળિયા, આવજો રાધાજીની સાસ, આવજો રાધાજીની સાસ, ઝૂલવા આવો સામળિયા। તો ભાવનાબેનને પવિત્રાના હિંડોળા ખૂબ જ ગમે છે અને પવિત્રાના હિંડોળા આજે બનાવવામાં આવ્યા છે। રાધે રાધે। રાધે રાધે। શું નામ છે આપનું? જ્યોતિબેન કડિયા। અને જ્યોતિબેન, તમે આજે હિંડોળાના દર્શન કર્યા? હા, કર્યા છે, બહુ સરસ છે। અને તમને સૌથી વધારે કયો હિંડોળો ગમે છે? મને ફૂલનો હિંડોળો વધારે ગમે છે।
અને આજે રાધા અને કૃષ્ણ હિંડોળે ઝૂલી રહ્યા છે અને ખૂબ સુંદર મજાનું અહીંયા સ્વરૂપ બિરાજમાન છે. તો હિંડોળાનો આ પર્વ જે છે એના હિંડોળાના તમે દર્શન કરો તો કેટલો આનંદ રહે છે જીવનમાં? એકદમ મન પવિત્ર થઈ જાય છે દર્શન કરીને. અને મંદિરમાં આવીને કઈ કઈ એક્ટિવિટી કરો છો તમે? અમે સેવા પણ આપીએ છીએ, દર સોમવારે અમારે અહીંયા ભજન પણ થાય છે અને હિંડોળામાં મદદ કરીએ છીએ. તો આવી જ રીતે ઘણા બધા બહેનો અહીંયા જોડાયેલા છે. રાધે રાધે. રાધે રાધે. શું નામ છે આપનું? પુષ્પાબેન. અને પુષ્પાબા, તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો? 50 વર્ષથી આવું છું. 50 વર્ષથી આ મંદિર થઈ તાનું રાધા કૃષ્ણનું. અને 50 વર્ષ એટલે નિત્ય આવો છો? હા, નિત્ય રાત ભગવાન સાંજે. ઓહો, કોઈલા નાય તો સાંજે આવું. તો તમે ભગવાનને શરણે રોજ આવો છો, તો ભગવાનની કેટલી કૃપા છે તમારા ઉપર? મારા ઘરે ઠાકોરની સેવા કરું છું. હા, એટલે મારે તો કૃપા છે ઠાકોરજીની, વલ્લભની કૃપાની, બધાની. આજના હિંડોળાના દર્શન કર્યા? પવિત્રના હિંડોળા છે. કેવા લાગ્યા ભગવાન? સુંદર લાગે છે. કદમની ડાળે ઝૂલે છે. હે, કદમની ડાળે ઝૂલે છે. અને ભગવાન સંગે ઝૂલે, સખ્યો સાથે ઝૂલે, સખ્યો ઝૂલાવે, વલ્લભ ઝૂલાવે, વૈષ્ણવ ઝૂલાવે, બધા સખ્યો બધા રાધા કૃષ્ણ ઝૂલાવે છે. અને રાધા કૃષ્ણ એક જ સ્વરૂપ છે, એ બીજું છે જ નહીં. દાદી, તમે 50 વર્ષથી રાધા અને કૃષ્ણના મંદિરે આવો છો, તો 50 વર્ષમાં આ વર્ષો કેવા ગયા તમારા જીવનના? તમારા તો બધા જીવનના, વહુઓ છોકરા બધા જ સરસ છે. હા, કશું અમારે કંઈ કશું કહેવા નહીં, ભગવાન કૃપા છે તમારા. ભગવાન અને ગેરેજ ઠાકોરની કૃપા. અને ઘરે સેવા પૂજા કરો છો? ક્યારે કરો છો? એ હું 10 વાગે ઉઠાડું ઠાકોરજી, પછી 1:30 વાગે પડાવું, બધું ધરવાનું. એટલે ઠાકોરજીને જ્યારે એમ થાય કે હું અત્યારે આપણે ઠાકોરજીને પ્રીત કરવાની છે, રીત નહીં કરવાની. અચ્છા, પ્રેમ લક્ષણ ભક્તિ અમારા લોકોને, વૈષ્ણવને. હા, એમાં પણ ભક્તિના પ્રકાર હોય છે. હા, બધું જે આવડે બધું કીર્તન બધું બોલીએ. તો આવી જ રીતે જ્યારે વૈષ્ણવો જે છે ઠાકોરજીને, લાલજીને પોતાના ઘરે બિરાજમાન કરે છે, તો એ ઠાકોરજીને વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવતી હોય છે. કોઈને મિશ્રીની સેવા હોય છે, કોઈની રાજભોગની સેવા હોય છે, કોઈને બાએ કહ્યું કે એવી રીતે ભગવાનને તમારા ઈચ્છા પ્રમાણે તમે નિત્ય ભગવાનના દર્શન કરાવડાવો, નિત્ય વાઘા બદલો ને નિત્ય પૂજાપાઠ કરો, તો તમારું જીવન હંમેશા આનંદમય રહે છે. રાધે રાધે. શું નામ છે આપનું? સમીરભાઈ. અને સમીરભાઈ, તમે ક્યારે ક્યારે ભગવાનના મંદિરે આવો છો? બહુ ઓછું આવવાનું થાય છે, કારણ કે હું સત્સંગ લાઈન જોડે 37 વર્ષથી જોડાયેલો છું. સત્સંગ, ભજન, સુંદરકાંડ, આનંદનો ગરબો બધું કરું છું. આગામી 9-12 મંદિરમાં ક્યારે આવવાનું થાય? મંદિરમાં તો બહુ ઓછું. હા, ઓછો આવો છો પણ સત્સંગ કરો છો? પણ સત્સંગ કરું છું. મંદિરમાં ઓછું જવાય છે ત્યારે બધાનો પ્રેમ એટલો જ મળી રહે છે. હા, તમે જોયું હશે હમણાં પણ. અને ઠાકોરજીના તમે દર્શન કર્યા તો ભગવાન કેવા લાગે છે આજે? ખૂબ આનંદ. એ તો અમે આનંદનું સ્વરૂપ છે, બરાબર છે. બીજું એનું નામ છે રસો વૈસ. હા, રસમાં વૃદ્ધિ કરી આપે છે, આનંદમાં વૃદ્ધિ કરી આપે વાલો. રસમાં વૃદ્ધિ કરી આપે છે વાલો, પરંતુ એ રસ કેળવવો કેટલો અઘરો બને? અતિ અઘરો, અતિશય અઘરો. કારણ કે દરેક ભક્તોએ જ્યારે એનો રસ, પ્રેમ રસ જ્યારે મેળવ્યો છે, પ્રેમ લક્ષણા ભક્તિ બહુ અઘરી છે. બાએ જેમ કીધું એમ કે પ્રેમ લક્ષણા ભક્તિ અમે કરીએ છીએ, બહુ જ અતિશય અઘરી. તો કેટલા કપડા ચરણ આવતા હોય છે અને કેવી રીતે એને પાર કરવા જોઈએ? ત્યારે કદાચ ગીતામાં ભગવાન કૃષ્ણ એટલે જ કહેવું પડ્યું કે મામે કમ શરણમ વ્રજ, મારા શરણે નહીં આવે તો મને પામી નહીં શકે. હા, ભવાની, બરોબર છે. હા, એટલે મામે કમ શરણમ વ્રજ, મારા શરણે આવી જાય તને બધું મળી જશે. શરણે જવા માટેની ભક્તિ બહુ અઘરી છે અને આ ભક્તિને પામવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે, ભગવાનને પામવા માટે કેટલી પીડા પણ વેઠવી પડે, ત્યારે ભગવાન તમને આત્મસાત થાય, ત્યારે સહાનુભાવ જતાવે. 100%, અતિશય, બરોબર છે. કે નરસિંહ મહેતા પામ્યો, મીરાબાઈ પામ્યા, તુકારામજી પામ્યા, પણ દરેકે પોતાના જીવનમાં સંઘર્ષ એટલો વેઠ્યો છે ત્યારે ઈશ્વર મળ્યો છે. બધું જ કહું, પોતાનું જીવન પણ કુરબાન કરવાની જો હિંમત હોય તો આ ભક્તિનો પંથ છે, બાકી નહીં. તો ભગવાન કૃષ્ણ કહે છે કે જે મારા શરણે આવશે તેનો હું ઉદ્ધાર કરીશ, તેને હું જીવનના અમુક રસોને આરોગવા માટેની એક સીમા આપીશ. ભગવાન ખુદ કહે છે, કૃષ્ણ ભગવાન ખુદ કહે છે કે મારા શરણે આવીશ તો હું તારી ગતિને આગળ વધારીશ. આવી જ રીતે અનેક ભક્તો પ્રેમ રસ સાથે જોડાયેલા છે. રાધે રાધે. રાધે રાધે. શું નામ છે આપનું? ભરતભાઈ નાયક.
અને ભરતભાઈ તમે ક્યારથી સેવા કરો છો ભગવાનની? હું લગભગ છેલ્લા 3 વર્ષથી સેવા કરું છું. તો અહીંયા કયા પ્રકારની સેવા મંદિરમાં આપો છો? હિંડોળા થાય છે, અન્નકૂટ થાય છે, ચુંદડી મનોરથ કર્યો હતો આ વખતે, 108 ચુંદડીનો મોટા મોટો મનોરથ કર્યો હતો. અને હિંડોળા તો દર વર્ષે થાય છે, અન્નકૂટ થાય છે, કૃષ્ણ જન્મ થાય છે, નંદ મહોત્સવ થાય છે, બધા જ પ્રોગ્રામો અહીંયા કરવામાં આવે છે. અને આજે હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને ખૂબ સુંદર મજાના પવિત્રના હિંડોળા છે, તો કેટલી બહેનો નિત્ય આવે છે, કેવી રીતે પૂજા પાઠ કરવામાં આવે છે? અહીંયા ડેઇલી 1000 થી 1500 બહેનો દર્શન કરવા આવે, દર્શન કરીને જતા રહે. ગઈકાલે સાવન ભાદોના હિંડોળા હતા, 5000 પબ્લિક હતી ગઈકાલે. ડેઇલી 500 જેટલી પબ્લિક તો ડેઇલી આવે છે. તો મેનેજમેન્ટ કેવી રીતે કરો છો તમે? મેનેજમેન્ટમાં વ્યવસ્થિત લાઇનમાં જ બધા દર્શન કરવા આવે છે, કોઈ અફડા તફરી નથી કરતી. અને મેનેજમેન્ટમાં કેટલા લોકો જોડાયેલા છે કે જે તમને સહકાર આપે છે? મારી સાથે 4 થી 5 લોકો જોડાયેલા છે. પ્રશાંતભાઈ છે, અજય યાદવ છે, લખી છે, બધા 4 થી 5 જણા જોડાયેલા છે. તો આવી જ રીતે મંદિરમાં અનેક લોકો સેવા આપી રહ્યા છે. ક્યાં નામે આપકા? કૃષ્ણા વ્યાસ. કૃષ્ણ વ્યાસ, આપકા નામ ભી ભગવાન કે નામ પર હૈ? તો આપકા નામ ભગવાન પે નામ પર હૈ? અચ્છા, આપકા બર્થડે ભી હૈ? હેપી બર્થડે. થેન્ક યુ. તો આપકા નામ ભી કૃષ્ણા હૈ, તો આપકા જીવન કેસા ચલ રહા હૈ? જબ ઇનકી શરણ મેં આઈ ઉસકે બાદ બહોત સુંદર હો ગયા, બહોત રસયુક્ત હો ગયા. પહેલે એકદમ હૃદય સૂખા થા, અબ હૃદય મેં રસ આ ગયા. ઓર ઇસ મંદિર મેં ઇન પ્રભુ કે યે સ્વરૂપ મેં ઇતના આકર્ષક હૈ, યે ભક્તિ પ્રદાન કરતે હૈ. મેરા પર્સનલ એક્સપિરિયન્સ હૈ કે જબ સે મેં ઇસ મંદિર મેં આને લગી હું, મેરે કો અંદર સે ઇતની ભક્તિ મિલી હૈ, ઇતના રાધા રાની ને મેરે કો ઇતના મતલબ वो आनंद दिया है, इतना भक्ति दिया है, इतना रस दिया है कि मुझे बहुत अच्छा लगने लगा. पहले मेरे अंदर इतना कुछ, 10 साल से मैं इधर आई हूँ अहमदाबाद, तब से ठाकुर जी मेरे को बुला रहे हैं. बीच में मैं डिस्टर्ब हो गई, आना जाना बंद हो गया, तो मेरा भक्ति रस भी खत्म हो गया था. अच्छा, अब वापस ये खींच रहे तो वापस मेरे हृदय में भक्ति आ रही है. हर रोज हम भगवान को याद करते हैं तो ही भगवान हमें भक्ति प्रदान करते हैं. तो आपने आज झूले का दर्शन किया, भगवान की झांकी की? हाँ हाँ. तो आज भगवान कैसे लग रहे हैं? बहुत सुंदर, अतिशय सुंदर. पवित्रा में तो प्रभु अपने को, अपने हृदय को पवित्र कर दे है. अपने को पवित्र का मतलब प्रभु ने अपने आज के दिन अपने को शरण में लिया, वल्लभाधीश को शरण में लिया था. वल्लभाधीश को आज के दिन कंठी पहनाई थी कि आप मेरी शरण में आओ और सबको वैष्णव बनाओ. तो आज के दिन जो वल्लभाधीश ने सबको शरण में लिया, प्रभु ने प्रवल्लभाधीश को शरण लिया. कल के दिन प्रभु वल्लभाधीश ने सब वैष्णव को शरण में लिया. आज के दिन से प्रभु की शरण में आते हैं, वो प्रभु को हमेशा हमेशा के लिए प्रभु के हृदय में चरणों में रहते. તો એવું કહેવાય છે કે પ્રભુના શરણમાં જ્યારે તમે જાઓ છો ત્યારે તમે પૃષ્ટિ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધને બાંધો છો અને નિત્ય ભગવાનને યાદ કરો છો, નિત્ય આરતીમાં આવે છો, તો ભગવાન તમારા પર તેમની કૃપા અવશ્ય વરસાવશે. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં નામ હે આપકા? જી સચિન મિશ્રા નામ હૈ. ઓર સચિનજી, આપ કબ સે ઠાકોર જી કી શરણ મેં હો? જી લગભગ 1 સાલ સમથિંગ હો ગયા. 1 સાલ સે સેવા પૂજા કરતે હો? જી. तो ठाकुर जी कब बात करते हैं आपसे? जी वो तो हृदय से मन से याद कर लेते तो हृदय जी बोल देते हैं. तो आज पवित्रा का झूला है ठाकुर जी का, और कई लोग, कई वैष्णव यहाँ पे आते हैं और भगवान की झांकी करके अपने आप को पवित्र होने का भाव महसूस करते हैं. तो पवित्र हिंडोला का महत्व क्या रहा है? जी पवित्र हिंडोला का बहुत बड़ा महत्व है कि जो पवित्र हिंडोला होता है ना बहुत पवित्र माना जाता है, तो हिंदू धर्म के लिए बहुत पवित्र माना जाता है. तो हिंडोला में जो पवित्र जो भाग ढांगते हैं तो ठाकुर जी को अति प्रिय है पवित्र हिंडोला. और ठाकुर जी की सेवा पूजा कब होती है? हर रोज? रोज सुबह शाम श्रृंगार वगैरह होता है ठाकुर जी का. शाम को महत्वपूर्ण जो दर्शनार्थी लोग आते हैं तो उनको थोड़ा दर्शनार्थी को अच्छा श्रृंगार हो, ठाकुर जी को प्रेम से श्रृंगार किया जाता है, थोड़ा अच्छा. ठाकुर जी का जो श्रृंगार होता है तो उसको कैसे किया जाता है, कैसे पूजा अर्चना की जाती है ठाकुर जी की? ठाकुर जी का जो पुष्टि मार्ग में जो वल्लभाधीश जो थे ना, उन्होंने पुष्टि मार्ग की जो रचना की है उसमें अधिकतर श्रृंगार का महत्व ज़्यादा है. ठाकुर जी को जितना श्रृंगार, प्रेम से जितना श्रृंगार करना, जितनी भक्ति करना है उनके प्रति, तो इसी में ये एक भक्तिपूर्वक वल्लभाधीश का स्मरण हो. राधे राधे. राधे राधे. તો આવી જ રીતે મંદિરોમાં અનેક લોકો જોડાય છે અને ઠાકોરજીની સેવા પૂજા કરે છે. કે માસી વરસે ગી રે, કે માસી વરસે ગી કીર્તન મે, માસી વરસે.
नैन मिला कर देखो, देखो धड़कन मचलेगी रे, के धड़कन मचलेगी कीर्तन में, राधे 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 राधे। શું નામ છે આપનું? પાયલ શાહ। અને પાયલ તમે ક્યારે ક્યારે મંદિરે આવો છો? હું તો આમ એવરી દરરોજ આવું જ છું બને ત્યાં સુધી। અત્યારે હિંડોળા છે એટલે ખાસ આવું છું, અને હિંડોળાના જોઈને જ આપણા મનને એટલી શાંતિ મળે ને, અને એવું લાગે કે આપણે એકદમ ભગવાનની અને લાલજીની એકદમ નજીક છીએ આપણે, અને આપણને પણ કેવું સન્મુખ જોવા મળે સામે સમક્ષ, એટલે આપણને હિંડોળાના દર્શન કરવાની વધારે ઈચ્છા થાય। સન્મુખ જોવા મળે એટલે હિંડોળાના દર્શન કરવાની વધારે ઈચ્છા થાય, અને આજે પવિત્રનો હિંડોળો છે, અને આજે ઠાકોરજી રાધાજી સાથે કેવા લાગી રહ્યા છે? બહુ જ સુંદર લાગી રહ્યા છે, અને પવિત્રના હિંડોળા છે, અને બધા જ વૈષ્ણવો બી પવિત્ર લાવીને ધરાવતા હોય છે, અને ભગવાને બી પવિત્ર મંદિરમાંથી પણ એટલા બધા ધરાવે છે, એટલે ભગવાને પવિત્રના હિંડોળા વધારે સુંદર લાગે છે। અને દરરોજ બધા અલગ અલગ જાત જાતના અહીંયા હિંડોળા ભરે છે, અને પવિત્રા બી અલગ અલગ કલરના છે એટલે વધારે સુંદર લાગે છે। તો પવિત્રા અલગ અલગ કલરના છે એટલે વધારે સુંદર લાગે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। રાધે રાધે। શું નામ છે આપનું? નીતાબેન। અને નીતાબેન તમે ક્યારે મંદિરે આવો? અમે રોજ 6 વાગે યમનાષ્ટક કરવા રોજ આવીએ છીએ। યમનાષ્ટકના પાઠ કરો છો? રોજ પાઠ કરવાથી મન કેટલું પવિત્ર રહેતું હોય છે એટલે મગજમાં શાંતિ લાગે છે, ને આપણાને આમ સન્મુખ ભગવાનના દર્શન કરીએ કે રોજ દેખાય આપણાને, દર્શન એ આપે છે। તો ભગવાન તમને નિત્ય ભાસ આપે છે 24 કલાકમાંથી, એવું હોય છે કે એક ક્ષણ એવી આવે છે ત્યારે તમને એવું લાગે છે કે ભગવાન મારી સમીપ જ છે? એ ક્યારે લાગે? કે જ્યારે તમે ભગવાનના શરણે હો, ભગવાનના નિત્ય પૂજા પાઠ કરતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય, અને હંમેશા ભગવાનની વાતો કરતા હોય, તો તમને ભગવાન હંમેશા તમારી સાથે હોય તેવો અહેસાસ કરાવે છે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। રાધે રાધે। શું નામ છે આપનું? નામ નીલા શાહ।
અને નીલાબેન, તમે જ્યારે ભગવાનના દર્શન કરો તો મનને કેટલું શાંતિ મળે છે, આંખ કેટલી ટાઢક અનુભવે છે? મનને તો બહુ જ શાંતિ મળે છે, ઠંડક પણ એટલી થાય છે. રાત્રે પેલી જે મને ઊંઘ, આપણે કહીએ ને ઘણી વખત વિચારોમાં, પણ અહીંથી દર્શન કરીને જઈએ એટલે એમ જ થાય કે બસ ઠાકોરજી આપણને હાથ ફેરવશે અને નિંદર આવી જશે. એટલે કહી રહ્યા છે આંટી કે જ્યારે તમે દર્શન કરો છો તો તમારી આંખને એટલી ટાઢક વળે છે, એટલી ઠંડક મળે છે, અને ભગવાનનો શ્રીંગાર પણ કેટલો આકર્ષક હોય છે કે તેમના દર્શન તમે કરો તો તમારી નિંદ્રા પણ એટલી સરસ થતી હોય છે. રાધે રાધે. રાધે રાધે. શું નામ છે આપનું? મારું નામ પન્નાબેન ઠક્કર. અને પન્નાબેન, તમે ક્યારે ક્યારે મંદિરે આવો? રોજ સાંજે અમે ઇન્દોડામાં આવીએ ને, સવારે આવીએ છીએ. અને એક અમારા મંદિરમાં એક બીજી વિશેષતા એ છે કે અમારું મંદિર હરિ અને હર મહાદેવ પણ સાથે જ છે, એટલે અમને બે મંદિરનો લાભ મળે છે, હરિ અને હર. સોમવાર આજે હતો તો સોમવારે હરિ મહાદેવમાં દર્શનનો લાભ મળે, અહીંયા રાધાકૃષ્ણનો મંદિરનો લાભ મળે. અમારે મણિનગરમાં એક જ જગ્યા એવી છે કે હરિ અને હર સાથે છે. તો આ મંદિરનું એવું કહેવામાં આવે છે કે હરિ અને હર ભગવાન ભોળાનાથનું મંદિર પણ નજીક જ છે, તો અનેક ભક્તો અહીંયા નિત્ય દર્શન કરવા આવે છે શ્રાવણ માસમાં. રાધે રાધે. રાધે રાધે. શું નામ છે તારું બેટા? અભિષેક. અભિષેક. અભિષેક પણ હંમેશા મંદિરે આવે છે, ભગવાનની પૂજા પાઠ કરે છે. આપનું નામ શું છે? મમતાબેન પરીખ. અને મમતાબેન, તમે ભગવાનના પૂજા પાઠ કરો છો, નિત્ય દર્શને આવો છો, તો દિવસ કેવો જાય છે તમારો? બહુ સરસ, બહુ સરસ દિવસ જાય છે. હિંડોળામાં તો બહુ ઈચ્છા થઈ જાય દર્શન કરવાની. અને નિત્ય આવે હિંડોળામાં? નિત્ય આવવાનું હિંડોળામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ભાનુબેન સોની. અને ભાનુબેન, તમે ક્યારે ક્યારે ભગવાનના હિંડોળાના દર્શન કરો છો? રોજ આવીએ છીએ, હમણાં નતો. આખા હિંડોળામાં ભજન ગાઈએ છીએ, મજા આવે છે હિંડોળામાં તો એકદમ. આવી જ રીતે અનેક ભક્તો નિત્ય આવતા હોય છે હિંડોળાના દર્શન કરવા. નિર્માણ પર્વ કાર્યક્રમમાં આજે આપણે રાધા અને વલ્લભના સ્વરૂપને પવિત્રના હિંડોળે ઝુલાવી, અનેક ભક્તો અહીંયા આવે છે તેમની સાથે પણ મુલાકાત કરી. ભક્તિરસ ને પ્રેમરસ, જ્યારે આ પ્રેમરસ ભગવાન પાસેથી મળે છે ત્યારે દિવ્ય જીવન બની જતું હોય છે. આવી જ રીતે અનેક ભક્તો અહીંયા આવે છે, પ્રભુમય બની જાય છે અને ભગવાનના હિંડોળા ખૂબ વહાલથી ઝુલાવે છે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો, ફરી મળીશું એક નિજ મંદિરે સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન સાથે. રાધે રાધે.